રાજકોટમાં 71મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, મુખ્ય સચિવ, રાજ્યપાલ અને ડીજીપી પણ રહ્યા ઉપસ્થિત. તો વડોદરા જિલ્લામાં પણ રાજ્યકક્ષાના 71મા ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. ડભોઈ કોલેજ ગ્રાઉન્ડમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે ધ્વજવંદન કર્યું. આ સાથે જ 14 જેટલા વિવિધ પ્લાટૂનની પરેડ નિહાળીને જવાનોનો ઉત્સાહ વધાર્યો. ગાંધીનગરના ભાજપા કાર્યાલય કમલમમાં કરાઈ ગણતંત્ર દિવસની ઉજવણી. અહીં ભાજપા ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ કર્યું ધ્વજવંદન. જાડેજાએ કહ્યું કે વીર શહીદોએ દેશની આઝાદી માટે યોગદાન આપ્યું છે, તેમને પ્રણામ. આઈ કે જાડેજાએ અહીં વિપક્ષ પર કર્યા પ્રહાર, કહ્યું દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે કેટલીક પાર્ટીઓ વ્હાઇટ કોલર નક્સલવાદીઓ દેશ વિરોધી આંતરિક પ્રવૃત્તિ કરાવી રહ્યા છે. સીએ દેશહિત માટે છે, પરંતુ રાજકીય પક્ષો પોતાના રાજકીય રોટલા શેકવા માટે નકારાત્મકતા ફેલાવી રહ્યા છે. અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી થઈ. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અહીં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત. અમિત ચાવડાએ અહીં સરકાર ઉપર કર્યા આક્ષેપ. આજની સરકાર બંધારણની જોગવાઈનું કરી રહી છે ઉલ્લંઘન. બંધારણ બચાવવું હાલ ખૂબ જ જરૂરી. બંધારણ મુજબ અન્યાય અને અત્યાચાર ન થાય તે માટે શિરે છે આપણી જવાબદારી. લોકો ગમે તે પ્રયાસ કરે, કોંગ્રેસ તેનું કામ કરતી રહેશે. તો ગણતંત્ર દિવસ નિમિત્તે અમદાવાદ યુથ કોંગ્રેસે કાઢી રેલી. સેજપુર ટાવરથી ગાંધી આશ્રમ સુધી તિરંગા બાઇક રેલી યોજાઈ. યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો કે દેશનું બંધારણ ખતરામાં છે, આથી બંધારણ બચાવવા માટે આ રેલીનું આયોજન. તો વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ કર્યું ધ્વજવંદન. અમરેલીના વડેરા ગામની પ્રાથમિક શાળામાં 71મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન થયું. મહેસાણા જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી ઊંઝામાં કરવામાં આવી. અહીં ઊર્જા પ્રધાન સૌરભ પટેલે ધ્વજવંદન કર્યું, ત્યારબાદ પરેડનું નિરીક્ષણ કર્યું. બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીમાં જિલ્લા કક્ષાનો ગણતંત્ર પર્વ ઉજવાયો. અહીં રાજ્યના કૃષિ પ્રધાન આરસી ફળદુએ ધ્વજવંદન કર્યું, સાથે બનાસકાંઠા જિલ્લાના મહત્વના સ્થળની ઝાંખી પણ નિહાળી. તો બીએસએફ અને પોલીસ પરેડ માર્ચ પણ થઈ. ભાવનગરમાં ઘોઘા ખાતે પ્રજાસત્તાક દિવસની કરાઈ ઉજવણી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પ્રધાન જયેશ વાદળિયાના હસ્તે કરાયું ધ્વજવંદન. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા. સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. અહીં આદિજાતિ પ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ થયો, સાથે જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. પંચમહાલના ગોધરામાં જિલ્લા કક્ષાના 71મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ. ગોધરાના પોલીસ પરેડ મેદાનમાં રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે ધ્વજવંદન કર્યું, મોટી સંખ્યામાં સ્થાનિકોએ પણ ભાગ લીધો. ગાંધીનગરના બીએસએફ હેડક્વાર્ટર 71મા ગણતંત્ર પર્વની ઉજવણીમાં રંગાઈ ગયું. ડીઆઈજી આરએસ રાઠોડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. અમદાવાદ પોલીસ કમિશનરે પોલીસ હેડક્વાર્ટર ખાતે કર્યું ધ્વજવંદન. શહેર પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ તિરંગો ફરકાવી પોલીસ પરેડનું કર્યું નિરીક્ષણ. કાર્યક્રમમાં પોલીસ મેડલ એનાયત થયા. 3 અધિકારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો. અમદાવાદના નિકોલમાં મેયરે કર્યું ધ્વજવંદન. અહીં મેયર સહિત મ્યુનિસિપલ કમિશનર, ચીફ ફાયર ઓફિસર તેમજ ફાયરના જવાનો હાજર રહ્યા, રાષ્ટ્રધ્વજને સલામ્યા. અમદાવાદના ગાંધી રોડ ઉપર 71મા ગણતંત્ર દિવસ ઉપર 71 ફૂટ લાંબો ધ્વજ બનાવીને કરાઈ ઉજવણી. બંગાળી સમાજ સંગઠન, વેપારીઓ અને સ્થાનિકોએ કરી ઉજવણી.